દેશમાં બિલ્ડરો છે ત્યારે તાપમાં શ્રમિકો જોવા મળી રહ્યા છે અને આ જ વિષય પર આજે આપણે વાત કરીશું. અત્યારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બિલ્ડરો એસીમાં બેઠા છે અને આરામ અનુભવે છે ત્યારે શ્રમિકો તાપમાં બળી રહ્યા છે. તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદથી હાલ મથુરા સમાચાર સામે આવ્યા છે જ્યાં શ્રમિકો આકરી ગરમીમાં કામ કરી રહ્યા છે. અમદાવાદમાં ગરમીમાં પણ શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. તો શ્રમ રોજગાર વિભાગના આદેશની એસી કી તેસી જોવા મળી રહી છે. સરકારી કોન્ટ્રાક્ટર જ આદેશને ગોળીને પી ગયા છે. સિવિલ કેમ્પસમાં જ ધમધોકાર કામ ચાલી રહ્યું છે. સિવિલ 1200 બેડ પાસે ચાલી રહ્યું છે બાંધકામ. તો સરકારી કોન્ટ્રાક્ટરે જ આદેશનો ઉલાડ્યો કર્યો છે. 1200 બેડ પાસે બની રહ્યું છે સિવિલનું નવું બિલ્ડિંગ. તો નવી બિલ્ડિંગના બાંધકામમાં બપોરે પણ મજૂરી કામ જોવા મળી રહ્યું છે. તો આટલી આકરી ગરમીમાં મજૂરો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે. શ્રમ રોજગાર વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે શ્રમ વિભાગ રોજગાર વિભાગના આદેશની એસી કી તેસી અહીં જોવા મળી રહી છે. સરકારી કોન્ટ્રાક્ટર જ આદેશને ગોળીને પી ગયા છે તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. સિવિલ કેમ્પસમાં જ ધમધોકાર કામ ચાલી રહ્યું છે. સિવિલ 1200 બેડ પાસે ચાલી રહ્યું છે આ પ્રકારનું બાંધકામ. તો સરકારી કોન્ટ્રાક્ટરે જ આદેશનો ઉલાડ્યો કરી નાખ્યો છે. તો 1200 બેડ પાસે સિવિલનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે ત્યારે નવી બિલ્ડિંગના બાંધકામમાં બપોરે પણ મજૂરો કામ કરી રહ્યા છે. બપોરે 1-4 કામ બંધની સૂચના આપવામાં આવી છે તેમ છતાં શ્રમ રોજગાર વિભાગના આદેશનું પાલન નથી થઈ રહ્યું. શ્રમ રોજગાર વિભાગના આદેશની એસી કી તેસી અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તો સરકારી કોન્ટ્રાક્ટર જ આદેશને ગોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. સરકારે શ્રમિકોને 1-4માં કામ ના કરવા માટે થઈને ખાસ એક નિર્ણય લીધો છે, પરંતુ જે સરકારી કોન્ટ્રાક્ટરો જે છે તે જ આ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અને રોજગાર વિભાગ દ્વારા જે નિર્ણય લેવાયો છે, નિર્ણયની જો આપણે વાત કરીએ તો બપોરે જે 1-4નો સમયગાળો છે તે દરમિયાન તે લોકોને આરામ કરવા માટેનું કહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે અત્યારે હાલ 1200 બેડ હોસ્પિટલ જે છે તેની સામે બની રહેલી આ જે નવી ત્યાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે કામકાજ ચાલી રહ્યું છે, બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં અત્યારે હાલ સરકારી જે કોન્ટ્રાક્ટરો છે તે લોકોની લાપરવાહી જોવા મળી રહી છે. સરકારી કોન્ટ્રાક્ટરોની આ ખૂબ જ મોટી બેદરકારી અત્યારે હાલ તમને જોવા મળી રહી છે. તમને પહેલા તો દ્રશ્ય બતાવીશું અને દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે 1200 બેડની સામે આવેલું આ નવું બિલ્ડિંગ જે બની રહ્યું છે, નવું આ હોસ્પિટલ જે બની રહ્યું છે, ત્યાં અત્યારે હાલ 45 ડિગ્રી તાપમાનમાં કામ કરતા નજરે પડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની સામે જે નવી હોસ્પિટલ બની રહી છે 1200 બેડની સામે, ત્યાં જે નવું બાંધકામ થઈ રહ્યું છે ત્યાંના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં ભર તડકામાં મજૂરો જે છે તે અત્યારે હાલ 45 ડિગ્રી તાપમાનની અંદર કામ કરી રહ્યા છે. શ્રમિકો માટે થઈને ખાસ રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે જેમાં સરકારે તાપમાં કામ ના કરવા માટે આપેલી છે, પણ કોન્ટ્રાક્ટરો જે છે તે લોકો આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. બપોરે 1-4ના તે લોકો આ સૂચના આપી છે, ત્યારે ભર તડકામાં આપ જોઈ રહ્યા છો કે જે શ્રમિકો જે છે તે અત્યારે હાલ પ્લાસ્ટરનું જે કામકાજ છે તે અત્યારે હાલ કરી રહ્યું છે. નવું આ જે બાંધકામ થઈ રહ્યું હોસ્પિટલ બની રહી છે એના આ દ્રશ્યો જે છે જે આપ જોઈ રહ્યા છો, જેમાં સરકારી કોન્ટ્રાક્ટરો જ આ જે નિયમ જે છે તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જે નિર્ણય લેવાયો છે જે શ્રમિકોના હિતમાં લેવાયો હતો, જેમાં શ્રમિકો જે છે તે બપોરના સમયમાં આરામ કરી શકે અને આ અત્યારે હાલ જ્યારે હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે ત્યારે આ સૌથી મોટી કહેવાય છે બેદરકારી કોન્ટ્રાક્ટ આપને જોવા મળી રહી છે. અંદરથી તમને પહેલા વિઝ્યુઅલ બતાવવાનો પ્રયત્ન કરીશું, જેમ આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ભર બપોરનો સમય છે અત્યારે હાલ, અને અત્યારે જે મજૂરો જે છે તે કામ કરતા નજરે પડી રહ્યા છે. મજૂરો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કેટલી ઊંચાઈ જે છે ત્યાં કામ કરી રહ્યા છે અને જે પ્રમાણે ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે. ગરમીને ખાસ ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો હતો, સરકારે શ્રમિકો માટે જે ચિંતા વ્યક્ત કરી હતી અને
સરકારે ચિંતિત થઈને જે કાળઝાળ ગરમીથી બચવા માટે થઈને આ જે નિર્ણય લીધો હતો, જેમાં બપોરે 1 થી 4ના સમયમાં કોઈ પણ શ્રમજીવી હોય તે લોકોએ ખાસ આરામ કરવાની સૂચનાઓ આપી હતી, અને કોન્ટ્રાક્ટરો પણ જો આ નિયમનું ઉલ્લંઘન કરે તો તે લોકો માટે થઈને પણ ખાસ દંડની પણ વાત કરવામાં આવી હતી કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, સરકારે એક ખાસ ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે, અને આ નંબર પર મજદૂરો જે છે તે પોતાની ફરિયાદ પણ દાખલ કરી શકે છે. શ્રમિકો પાસે જે 12 કલાકથી વધારે કામ ના કરી શકાય તેવી પણ ખાસ આ નિયમમાં વાત કરવામાં આવી છે. ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે આ સિવિલ હોસ્પિટલ જે છે 1200 બેડ, એની એક્ઝેક્ટ સામે જે નવી હોસ્પિટલ જોઈ રહ્યા છો કે મજદૂરો જે છે તે ભર બપોરે જે છે તે અત્યારે હાલ કામ કરતા નજરે પડી રહ્યા છે. તો આ કોની બેદરકારી કહી શકાય? કોન્ટ્રાક્ટરો જે છે શું અજાણ છે એ સૌથી મોટો સવાલ અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ જે છે તે પૂછી રહ્યું છે. કોન્ટ્રાક્ટરો અત્યારે હાલ ભર બપોરે 42 થી લઈને 45 ડિગ્રી તાપમાનની અંદર શ્રમિકો જે છે તેમની જોડે અત્યારે હાલ કામ કરાવી રહ્યા છે, અને જ્યારે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયનું ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો જે છે સરકારી કોન્ટ્રાક્ટરો તે પડી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સવાલ પૂછે છે કે શ્રમિકો જોડે આ પ્રકારની જે કહેવાય છે કે તેમની સાથે આ પ્રકારનું જે વર્તન થઈ રહ્યું છે તેના માટે જવાબદાર કોણ? સરકારી જે કોન્ટ્રાક્ટરો છે તે જ સરકારી નિયમોનું ઉલ્લંઘન જે છે તે કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે. અત્યારે હાલ આપને જે દ્રશ્ય બતાવ્યા તે દ્રશ્યમાં સિવિલ જે 1200 બેડ હોસ્પિટલ નવી બની રહેલી સરકારી બાંધકામ જે છે સિવિલની પ્રિમાઇસિસમાં જ આ સરકારી નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.